છેલ્લે આપણે આ ચેપ્ટરની અંદર બહુલક વિશે માહિતી મેળવી હતી અને આજે આપણે મધ્યસ્થ વિશે સમજવાનું છે બરોબર તો અત્યાર સુધી મધ્યવર્તી સ્થિતિમાનના આપણે કેટલા ત્રણ માપ જોયા અને આ ત્રણ માપ વિશે જ આપણે ભણવાનું આવે તો પહેલું માપ આપણે સરાસરીની વાત કરી હતી પછી બહુલકની અને મધ્યસ્થની તો એ ત્રણેય માપમાં આપણે એવી વાત કરેલી કે केवी जरूरियात छे आपणे कया मापने आधारे योग्य निर्णय लई शकी ई रीते आपणे गणतरी करवानी थशे तो कोक माहिती माटे आपणे सरासरीनी मददथी निर्णय लई शकी कोईक माहिती माटे बहुलकनी जरूर पड़े अने कोईक एवी माहिती होय तो आपणे मध्यस्थनी जरूर पड़े बराबर तो मध्यस्थनी जरूर केवी माहिती होय त्यारे पड़े एना माटे आपणे एक उदाहरणनी वात करी तो एक वर्गखंडना 17 विद्यार्थीओनी ऊंचाई आपेली छे आपणने सेंटीमीटर में 106, 110, 123 थी लई अने 17 विद्यार्थीओनी सेंटीमीटर में ऊंचाई आपेली छे हवे ई वर्गखंड में जे रमतना शिक्षक छे ई आ विद्यार्थीओने बे सरखा भाग में वेचवा मांगे छे कोई एक ऊंचाई होय एनाथी ओछी ऊंचाई वाला एक विभाग में अने एनाथी वधु ऊंचाई वाला एक विभाग में આવી રીતે બે ભાગમાં વિભાજિત કરવાના છે પણ એના માટે એને જે યોગ્ય ઊંચાઈનો અંક મળવો જોઈએ એ મેળવવા માટે સરાસરી બહુલક અને મધ્યસ્થ આની મદદ લે છે તો પહેલાં એ સરાસરીની મદદથી મધ્યવર્તી સ્થિતિમાનનું માપ મેળવશે તો કઈ રીતે મળશે તો એના માટે સરાસરી માટે આપણે જાણી છીએ કે બધા જ અંકોનો સરવાળો એટલે કે 106 110 123, 125, 117, 120, 112, 115, 110, 120, 115, 102, 115, 109, 115 અને 101 આ બધાનો સરવાળો છેદમાં કુલ અવલોકનની સંખ્યા એટલે કુલ વિદ્યાર્થીઓ કેટલા છે 17 વિદ્યાર્થીઓ બરાબર 1 2 3 એવી રીતે 17 વિદ્યાર્થીઓ છે તો એ સરાસરી મેળવે છે તો બધા એ અંકોનો એટલે કે જે ઊંચાઈ છે એ બધી ઊંચાઈઓનો સરવાળો કરે છે કેટલો સરવાળો મળે સરવાળો આપણને મળશે 1930 અને 17 વિદ્યાર્થી તો આપણો ભાગાકાર થશે 113.5 બરાબર 113.5 આપણી સરાસરીનું મૂલ્ય મળશે હવે અહીંયા જુઓ તો 113.5 સરાસરીનું મૂલ્ય મળ્યું તો 113.5 કરતા ઓછી ઊંચાઈ ધરાવતા હોય એવા વિદ્યાર્થીઓ એક વિભાગમાં અને 113.5 એના કરતાં વધુ ઊંચાઈ ધરાવતા હોય એવા વિદ્યાર્થીઓ બીજા ભાગમાં વહેંચી તો આપણને બે ભાગમાં કેટલા વિદ્યાર્થીઓ મળે જોઈ લઈ તો 113.5 કરતાં ઓછી ઊંચાઈ ધરાવતા વિદ્યાર્થીઓ જોઈ તો 1 2 3 4 5 6 અને 7 વિદ્યાર્થી એવા છે કે જેની ઊંચાઈ 113.5 કરતાં ઓછી છે તો 113.5 કરતાં વધારે ઊંચાઈવાળા વિદ્યાર્થીઓ કેટલા થાય તો કે 7 ઓછી ઊંચાઈવાળા હોય તો 10 વધારે વિદ્યાર્થીઓ વધારે ઊંચાઈવાળા હોય કારણ કે 17 વિદ્યાર્થીઓ કુલ છે એમાં 7 113.5 કરતાં ઓછી ઊંચાઈવાળા તો સામે 10 વિદ્યાર્થી 113.5 કરતાં વધુ ઊંચાઈવાળા મળે બરાબર તો આમાં વિદ્યાર્થીઓને બે સરખા ભાગમાં વિભાજિત કરી શકાયા નહીં કારણ કે એક વિભાગમાં 7 અને એક વિભાગમાં 10 વિદ્યાર્થીઓને વહેંચ્યા તો હવે એ જ આપણે બહુલકની મદદથી મેળવી તો બહુલકની મદદથી તો બહુલક માટે આપણે જાણીએ છીએ કે જે અંકનું સૌથી વધારે વખત પુનરાવર્તન થતું હોય અથવા તો જે અંક અવલોકન સૌથી વધારે વખત આવતો હોય એને બહુલક કહેવાય તો આમાં આપણે નજર કરીએ તો આપણને ખ્યાલ આવશે કે સૌથી વધુ અંક જે પુનરાવર્તન થાય છે એ 115 છે
एक बे त्रण चार अने पांच वक्त आए 115। बाकी एक अंक पांच वक्त पुनरावर्तन पामतो नथी, एटले पांच वक्त रिपीट थतो नथी एक पण अंक। माटे सौथी वधारे वक्त आवतो अंक कयो 115, तो आपणे बहुलक केटलो मळशे 115, आ आपणो बहुलक थशे। हवे तो के बहुलकनी मदद थी हमें विभाजित करी तो 115 करता ओछी ऊंचाई धरावता विद्यार्थीओनी संख्या केटली मळशे, एक बे त्रण चार पांच छ अने सात, बराबर सात विद्यार्थी जेनी ऊंचाई 115 करता ओछी मळशे। एना पछी वधु ऊंचाई वाला केटला छे तो के एक बे त्रण चार पांच अने बस पांच ज, पांच विद्यार्थी एवा छे जेनी ऊंचाई 115 करता वधु छे अने पांच विद्यार्थी एवा छे जेनी ऊंचाई एक्जेक्ट 115 छे, तो आमा योग्य विभाग में विभाजित करी शकाशे नहीं, कारण के सात विद्यार्थी 115 करता ओछा, बराबर सात विद्यार्थी नी ऊंचाई 115 करता ओछी है, पांच विद्यार्थी नी ऊंचाई 115 करता वधारे है अने पांच विद्यार्थी नी बराबर 115 ऊंचाई छे, तो आमा योग्य रीते विभाजित करी शकाय नहीं बे विभाग में। तो हवे एना पछी मध्यस्थ आवे, तो मध्यस्थ मेळवता पहेला आपणे सौ प्रथम माहितीने चढ़ता क्रम में गोठवी पड़े, तो चढ़ता क्रम में गोठवी दईए आपणे। चढ़ता क्रम में अथवा तो उतरता क्रम में बे गोठवी शकाय, बराबर आपणे दर वक्त चढ़ता क्रम में गोठवीशू। तो सौथी ओछी ऊंचाई एटले के सौथी नानुं अवलोकन क्युं छे 101, पछी 102, पछी 106, 109, 110, पछी 112, 110 वाला बे अवलोकन छे एटले 110 बे वखत आवशे, 112 पछी 115 पांच वखत छे, 115 115 115 115 અને 115 એના પછી 117 120 120 બે વખત આવે છે, 120 123 અને 125, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17। તો આ 17 વિદ્યાર્થીઓની ઊંચાઈ જે છે એને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દીધી। હવે મધ્યસ્થ કોને કહેવાય, તો મધ્યસ્થ એ આપેલી માહિતીના બધા અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ બરોબર વચ્ચે આવતું અવલોકન એને મધ્યસ્થ કહેવામાં આવે છે, બરોબર। તો માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં આપણે ગોઠવી દઈએ પછી બરાબર વચ્ચે આવતું અવલોકન, એટલે આપણે કુલ કેટલા 17 વિદ્યાર્થી છે તો 17 અવલોકન થયા, તો આપણે અવલોકન ગણી 1 2 3 4 5 6 7 અને 8, ત્યારબાદ જે 9મું અવલોકન છે એ આપણું મધ્યસ્થ થશે, કારણ કે આ 8 અવલોકનો એની પહેલાના અને એની પછીના 1 2 3 4 5 6 7 અને 8, તો આપણો મધ્યસ્થ થશે 115, કારણ કે 115 પહેલાના જે અંકો છે અથવા તો અવલોકનો છે એ બધા એના પહેલા વિભાગમાં અને એના પછીના જે અવલોકનો છે એ બધા બીજા વિભાગમાં, એટલે કે 115 પહેલાના 8 અને એની પછીના 8
आ बे सरखा भाग में योग्य रीते विभाजित कर सकते बराबर। तो आ बात थी मध्यस्थनी। तो हवे सरासरी बहुलक अने मध्यस्थ त्रण वस्तुनी आपने खबर पड़ी के सरासरी केवी रीते मेळवी शकाय। तो के बधा अवलोकनोनो सरवाळो छेद में कुल अवलोकनो। बहुलक तो के आपेली जे माहिती छे एमां सौथी वधु वखत जे अवलोकन आवतुं होय एने बहुलक कहेवाय। अने मध्यस्थ तो के माहितीने चढ़ता के उतरता क्रममां गोठवी दे त्यारबाद सौथी वच्चे बराबर वच्चे जे अवलोकन आवतुं होय एने माहितीनो मध्यस्थ कहेवाय। तो अहीं आपणे जोवो तो 17 कुल 17 विद्यार्थी हता एटले 17 अवलोकन थया। तो ई जे मध्यस्थ आपणो पसंद थयो एनी आगळ अने पाछळ बराबर 8 अवलोकनो मळे छे। એટલે જો એકી સંખ્યામાં હોય અવલોકન એકી સંખ્યામાં હોય એટલે 17 હતા તો એક આપણો મધ્યસ્થ જેને એમ વડે દર્શાવાય એની આગળ 8 અવલોકનો મળે અને એની પાછળ 8 અવલોકનો એટલે 8 અને 8 16 અને આપણું મધ્યસ્થ એક 17 અવલોકનો થઈ ગયા બરોબર। તો જ્યારે એકી સંખ્યામાં અવલોકનો હોય ત્યારે આપણે મધ્યસ્થ સરળતાથી મેળવી શકીએ કારણ કે એની આગળ બરાબર સંખ્યા અને પાછળ બે સંખ્યાઓ કેવી મળે છે સમાન। પણ બે કી સંખ્યા હોય 8 અવલોકન હોય આવી રીતે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ હવે 8 અવલોકનો હોય તો આમાં જુઓ તો આગળ 3 અંકો અને પાછળ 3 અંકો તો વચ્ચે બે મૂલ્ય મળે છે બે અવલોકન મળે છે તો એ બેમાંથી કઈ રીતે મધ્યસ્થ પસંદ કરવું પડે ઈ આપણે હાલ આ ધોરણમાં શીખવાનું આવતું નથી। એટલે આપણને એકી સંખ્યામાં જ્યારે અવલોકનો આપેલા હોય ત્યારે ખાસ ખબર હોવી જોઈએ કે એની આગળ બરાબર એટલે કે સરખા અંકો અને પાછળ સરખા અંકો રહેવા જોઈએ એટલે કે 8 અવલોકનો પહેલાં અને 8 અવલોકનો પછી વચ્ચે આવે આપણો મધ્યસ્થ બરાબર। જ્યારે બેકી સંખ્યામાં અવલોકનો આવશે ત્યારે કઈ રીતે મધ્યસ્થ મેળવવાનું એ આપણે આગળના ધોરણમાં શીખવાનું છે। માટે આ ધોરણ પૂરતું આપણે દરેક દાખલાઓમાં મધ્યસ્થ જ્યારે માંગ્યો હશે ત્યારે અવલોકનોની સંખ્યા એકી હશે બરાબર। તો એકી સંખ્યામાં અવલોકનો આવેલા હોય ત્યારે બરાબર સરખા અવલોકનોની અવલોકનો મધ્યસ્થની પહેલાં અને મધ્યસ્થની પછી આવશે। તો આવી જ રીતે હવે આ ત્રણે ત્રણ સરાસરી બહુલક અને મધ્યસ્થ એ મેળવવાના આપણે કેટલાક દાખલાઓ જોઈએ। ઉદાહરણ 7 આપણને આપેલું છે આપેલ માહિતીનો મધ્યસ્થ શોધો। તો અવલોકનો આપેલા છે 24 36 46 ઉદાહરણ 7 24 36 46 17 18 25 અને 35 17 18 25 અને 35 તો મધ્યસ્થ મેળવવાનો કીધો છે। તો મધ્યસ્થ માટે સૌપ્રથમ શું કરવાનું ચડતા ક્રમમાં માહિતીને ગોઠવી દેવાની। તો ચડતા ક્રમમાં તો સૌથી નાનો અવલોકન છે 17 18 પછી 24 25 35 36 અને 46 તો કુલ અવલોકનો કેટલા છે 7। તો 7 અવલોકનો છે તો 3 અવલોકનો પહેલાં અને 3 અવલોકનો પછી તો આ થશે આપણો મધ્યસ્થ। તો માહિતીનો મધ્યસ્થ શું થશે 25 બરાબર। તો આપણને આવી જ રીતે એકી સંખ્યામાં અવલોકનો આપેલા હોય ત્યારે એની બરાબર ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ મધ્યસ્થ આપણો શું થશે બરાબર વચ્ચે આવતું જે અવલોકન હશે એ આપણો મધ્યસ્થ થશે। તો આ બધા દાખલાઓ આપણે સ્વાધ્યાય 3.2માં ગણવાના છે। તો એનો જે પહેલો પ્રશ્ન છે એની રકમ વાંચો શું કહે છે
स्वाध्याय 3.2 एनो पहेलो प्रश्न। गणितनी एक परीक्षा में 25 गुण मांथी 15 विद्यार्थीओना मार्क्स नीचे दर्शावेल छे, बराबर 15 विद्यार्थी एने गणित में मेळवेला मार्क 25 मांथी नीचे मुजब दर्शावेल छे, ए माहिती आपणे लखी लई 19 25 23 20 9 20 15 10 5 16 25 20 24 12 અને 20 આ 15 અવલોકનો છે, એમાં શું કીધું છે આ માહિતીના બહુલક અને મધ્યસ્થ શોધો, અને પછી પૂછેલું છે કે આ બંને સમાન છે કે નહીં। તો બહુલક અને મધ્યસ્થ બે વસ્તુ આપણે મેળવવાની છે। તો પહેલા બહુલકની વાત કરી તો જે માહિતીનું પુનરાવર્તન સૌથી વધારે વખત થતું હોય તો એ આપણે આમાંથી જોઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય। પણ જો એ પહેલા મધ્યસ્થ આપણે મેળવવાનું છે એટલે માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવી જ પડશે। તો પહેલેથી ને ચડતા ક્રમમાં ગોઠવી દઈએ તો બહુલક આપણને સરળતાથી મળી જાય। તો ચડતા ક્રમમાં ગોઠવતા સૌથી નાનું અવલોકન શું છે તો કે 5, બરોબર, પછી 9, પછી 10, પછી 12, એના પછી 15, એના પછી 16, 19, 20, 20 જુઓ તો 1, 2, 3 અને 4 વખત આવેલા છે। તો 1, 2, 3 અને 4, 20 પછી 23, 24, 25, 25 કેટલી વખત છે? 2 વખત છે। તો હજુ એક વખત 25 આવશે। 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15 પંદર અવલોકન થઈ ગયા। માહિતીને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દીધી। તો હવે શું કરવાનું તો કે બહુલક મેળવવો હોય તો બહુલક આપણને ખબર છે કે જે અંકનું સૌથી વધારે પુનરાવર્તન થતું હોય તો અહીંયા જુઓ તો 20નું પુનરાવર્તન 4 વખત થાય છે અને 25નું 2 વખત થાય છે। એ સિવાય કોઈ અંકનું પુનરાવર્તન થતું નથી। તો સૌથી વધારે પુનરાવર્તન કયા અંકનું થયું તો કે 20નું, કેટલી વખત? 4 વખત, એટલે આપણો બહુલક થશે 20। મધ્યસ્થ મેળવવો હોય તો મધ્યસ્થ માટે 15 અવલોકનો છે તો 7 અવલોકનો મધ્યસ્થની પહેલા આવશે અને 7 અવલોકનો મધ્યસ્થની પછી આવશે। તો 1, 2, 3, 4, 5, 6 અને 7 તો આ થશે આપણો મધ્યસ્થ। 1, 2, 3, 4, 5, 6 અને 7 મધ્યસ્થની બંને બાજુ સરખા અવલોકનો આવે તો બે બાજુ 7-7 અવલોકનો આપણે કાઢી નાખીએ તો આપણો મધ્યસ્થ થશે 20। તો આપણો બહુલક અને મધ્યસ્થ બંને 20 મળે છે। આપણને એવું પૂછ્યું શું બંને સમાન મળે છે? હા, મધ્યસ્થ અને બહુલક સમાન મળે છે અથવા તો સમાન છે, બરોબર। તો અહીંયા આપણો આ પહેલો પ્રશ્ન પૂરો થાય છે। એના પછી બીજો પ્રશ્ન છે, એક ક્રિકેટ મેચમાં 11 ખેલાડીઓએ બનાવેલા રન નીચે પ્રમાણે છે તો એ રન આપણે લખી નાખીએ 11 અવલોકનો। 6, 15, 120, 50, 120, 50, 100, 80, 10, 15, 8, 10, 15, 8, 10 અને 15।
तो 11 खिलाड़ियों बनावेला रन है तो आ माहितीनो मध्यक बहुलक अने मध्यस्थ शोधो। अने एवुं पूछ्युं शुं त्रणेय समान छे? तो पहेला आपणे माहितीने चढ़ता क्रम में गोठवी दई। तो सौ प्रथम आवशे 6, पछी 8, पछी 10, बे वखत छे 1 अने 2, 15 केटली वखत छे 1 2 अने 3 वखत, 15 15 अने 15। त्यारबाद आवशे 50, 80, 100 अने 120, 1 2 3 4 5 6 7 8 9 10 अने 11 माहितीने चढ़ता क्रम में गोठवी दीधी। तो आपणो बहुलक बहुलक केटलो मळशे? तो के जे अंकनुं पुनरावर्तन सौथी वधारे वखत थतुं होय तो एवो कयो अंक छे? तो के 15, 15 3 वखत आवे छे एटले बहुलक थशे 15। एना पछी मध्यस्थ आपणे मेळवुं होय तो मध्यस्थ माटे कुल 11 अवलोकनो छे, तो 5 अवलोकनो मध्यस्थनी पहेला आवशे अने 5 अवलोकनो मध्यस्थनी पछी। तो 1 2 3 4 अने 5, तो आ थशे आपणो मध्यस्थ। एना पछी 1 2 3 अने 4 5 अवलोकनो गणी जोवाना, एना आधारे ख्याल आवे एटले आपणो मध्यस्थ थशे 15। हवे आपणे सरासरी पण आमां मेळवानी छे। सरासरी ने मध्यक पण कहेवाय। तो मध्यक बराबर बधा अवलोकनोनो सरवाळो, बधा अवलोकनोनो सरवाळो छेदमां कुल अवलोकन। કેટલા અવલોકનો બધાય સરવાળો કરવી? 6 8 10 15 15 15 50 80 100 120 છેદમાં 11 અવલોકનો છે તો 11 બરોબર 6 8 10 10 15 15 15 50 80 100 120। આ બધા એનો સરવાળો કરો, જો શું જવાબ આવે છે? સરવાળો આવશે 429 ભાગ્યા 11। આ ભાગાકાર કરો એટલે શું જવાબ આવશે? 39। તો આ આપણો મધ્યક થશે અથવા તો સરાસરી થશે। તો બહુલક 15, મધ્યસ્થ 15 અને મધ્યક મળે છે 39। આપણને એવું પૂછ્યું છે શું ત્રણેય સમાન છે? ના, ત્રણેય સમાન નથી, બરોબર। તો આમાં આપણે બહુલક મધ્યસ્થ અને સરાસરી એટલે કે મધ્યક ત્રણેય વસ્તુ મેળવી લીધી। અહીંયા આપણો બીજો દાખલો પણ પૂરો થાય છે। ત્યારબાદ ત્રીજો દાખલો જુઓ, એની રકમ વાંચો શું કહે છે। એમાં એવું કીધું છે એક વર્ગના 15 વિદ્યાર્થીઓના વજન કિલોગ્રામમાં નીચે મુજબ છે। તો એ 15 એ 15 વિદ્યાર્થીઓના વજન આપણે લખી નાખી 38 42 35 37। પછી 45 45 50 45 43 43 43 48 48 અને 47। આ 15 વિદ્યાર્થીઓના વજન કિલોગ્રામમાં આપણને આપેલા છે। તો આ માહિતીનો બહુલક અને મધ્યસ્થ શોધો। અને એક પ્રશ્ન એવો પૂછેલો છે
શું એકથી વધુ બહુલક છે? તો આપણે પહેલા ચડતા ક્રમમાં ગોઠવી દઈ, ચડતા ક્રમમાં તો સૌથી નાનો અવલોકન કયો છે? 32, 32 પછી 35, પછી 36, 37, બરોબર, 32, 35, 36, 37 એના પછી આવે છે 38, એક વખત, બે વખત અને ત્રણ વખત, તો 38, 38 અને 38. એના પછી 42, 40 આવશે હજુ, 40 પછી 42, એના પછી 43 આવશે, એક બે અને ત્રણ વખત, 43, 43 અને 43, પછી સીધા 45, 47 અને 50, 45, 47 અને 50. જોજો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 જોઈ લેવાનું, એકય અંક બાકી નથી રહી જતો ને, બરોબર. તો આ ચડતા ક્રમમાં ગોઠવી દીધા, પછી આપણે એનો બહુલક મેળવીએ. તો બહુલક પુનરાવર્તન થતા હોય અથવા તો ફરી વખત આવતા એવા અંક જોવાના, તો કે 38 એક બે અને ત્રણ વખત આવે છે, પછી આગળ 43 એક બે અને ત્રણ વખત આવે છે. તો 38 અને 43 આ બંને અંક એવા છે કે જે ત્રણ ત્રણ વખત આવે છે, અને એના સિવાય બીજો કોઈ એવો અંક નથી કે એનાથી વધારે વખત પુનરાવર્તન થતું હોય. તો બહુલક માટે આપણે વાત કરી હતી કે કોઈ અંક જે હોય અથવા તો અવલોકન હોય એનું પુનરાવર્તન વધારે વખત થતું હોય, સૌથી વધારે એવા જો બે અવલોકનો હોય તો આપેલ માહિતી માટે બે બહુલક મળે, બરોબર. તો આપણો બહુલક થશે 38 અને 43, કારણ કે બંને અવલોકનનું પુનરાવર્તન સૌથી વધારે વખત એટલે કે ત્રણ ત્રણ વખત થાય છે. તો બહુલક આપણો મળશે 38 અને 43. મધ્યસ્થ આપણે મેળવીએ, તો મધ્યસ્થ માટે 15 અવલોકનો છે, એમાં 7 અવલોકનો મધ્યસ્થની પહેલાં અને 7 અવલોકનો મધ્યસ્થની પછી આવશે. તો 1, 2, 3, 4, 5, 6 અને 7, તો 40 એ આપણો મધ્યસ્થ થશે. એના પછીના અંકો 1, 2, 3, 4, 5, 6 અને 7, તો 7 અવલોકનો મધ્યસ્થની પહેલાં, 7 અવલોકનો મધ્યસ્થની પછી, તો આપણો મધ્યસ્થ થશે 40. તો બહુલક અને મધ્યસ્થ આપણને મળી ગયો. બીજો શું પ્રશ્ન પૂછેલો છે? શું એકથી વધુ બહુલક છે? તો હા, બહુલક કેટલા મળે છે? 2. તો લખવાનું, હા 2 બહુલક મળે છે, બરાબર. તો આ માહિતી માટે આપણને 2 બહુલક મળે છે, અને આમાં આપણને બહુલક અને મધ્યસ્થ બંને મેળવવાનું કીધું હતું, બંને આપણે મેળવી લીધા. એના પછી ચોથો પ્રશ્ન છે, નીચેની માહિતીનો બહુલક અને મધ્યસ્થ શોધો. તો એમાં અવલોકનો લખી, 13, 16, 12, 14, 19, 12, 14, 13 અને 14. હવે નીચેની માહિતીનો બહુલક અને મધ્યસ્થ શોધો. તો પહેલા આપણે ચડતા ક્રમમાં ગોઠવી દઈ. સૌથી નાનું અવલોકન છે 12, બે વખત આવે છે, 12, 12. 13 બે વખત આવે છે, 13, 13. 14 1, 2 અને 3 વખત આવે છે, 1, 2 અને 3. 15 નથી, 16 એક વખત આવે છે, અને છેલ્લે 19 એક વખત આવે છે, 1, 2, 3
चार पांच छ सात आठ ने नौ अवलोकनो छे। तो नौ अवलोकनों माटे आपणे बहुलक ने मध्यस्थ मेळवानुं छे। तो पहला बहुलकनी वात करी तो सौथी वधारे वखत पुनरावर्तन कोनुं थाय छे तो जोई बार नुं बे वखत पुनरावर्तन थाय छे, तेर नुं बे वखत थाय छे, चौद नुं त्रण वखत। तो सौथी वधारे वखत कयो अंक आव्यो, कयुं अवलोकन आव्युं? तो के चौद। तो आपणो बहुलक थशे चौद। हवे मध्यस्थ मेळवीए तो मध्यस्थ माटे नौ अवलोकनो होय तो चार अवलोकनो मध्यस्थनी पहेला अने चार अवलोकनो मध्यस्थनी पछी। तो एक बे त्रण अने चार, तो आ थशे आपणो मध्यस्थ। एना पछी एक बे त्रण अने चार, बन्ने बाजु चार चार अंको छे तो आपणो मध्यस्थ थशे चौद। तो आ माहिती माटे पण आपणे बहुलक अने मध्यस्थ बहुलक अने मध्यस्थ बन्ने मेळवी लीधुं। अहींया आपणो चोथो दाखलो पण पूरो थाय छे। ત્યારબાદ પાંચમો પ્રશ્ન, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। તો પેલો વિધાન, બહુલક એ હંમેશા માહિતીમાંની સંખ્યા હોય છે। તો ગમે આપણે બહુલક મેળવી તો એ શેમાંથી મેળવી? તો કે માહિતીને ચડતા ક્રમમાં ગોઠવી દીધા, અથવા તો જે અંકનું સૌથી વધારે વખત પુનરાવર્તન થતું હોય તો એ પુનરાવર્તન થતો અંક અથવા તો અવલોકન એ માહિતીમાંથી જ અવલોકન આપણે એમ લઈએ છીએ ને। તો બહુલક એ હંમેશા માહિતીમાંની સંખ્યા હોય છે, તો હંમેશા માહિતીમાંની સંખ્યા જ હોય એટલે પહેલું વિધાન આવશે સાચું। કારણ કે કોઈ પણ જગ્યાએ આપણે બહુલક મેળવીએ તો એ આમાંથી જ અંકો હોય, કારણ કે પુનરાવર્તન થતું હોય એ જ આપણો બહુલક મળે, તો એ અંક માહિતીની અંદર તો આવેલો જ હોય, બરાબર? એટલે પહેલું વિધાન આવશે સાચું। બીજું છે સરાસરી, એ માહિતીમાંની એક સંખ્યા છે। તો સરાસરી એ માહિતીની અંદરની એક સંખ્યા હોય એવું જરૂરી નથી, કારણ કે સરાસરીમાં આપણે શું કરવી છે, આ જે મધ્યક મેળવ્યો એ સરાસરી જ કહેવાય। એમાં શું કર્યું? તો કે બધા અવલોકનોનો સરવાળો અને છેદમાં કુલ અવલોકનો, તો આપણું સરાસરી આવી 39। તો આમાં જુઓ તો એક અંક છે 39, તો કે ના। માટે સરાસરી જે છે એ આપેલી જે માહિતી હોય એમાંથી હોય તેવું જરૂરી નથી, બરાબર? હોઈ શકે એમાં ના નહીં કે જે તમે સરાસરી અથવા તો મધ્યક મેળવો છો એ અંક આપેલી માહિતીમાં આવતો હોય એવું બને ખરું, પણ એમાંથી જ હોય એવું જરૂરી નથી। આમાં આપણને એવું કીધું છે કે સરાસરી એ માહિતીમાંની એક સંખ્યા છે, પણ એવું દર વખતે સાચું હોય નહીં, માટે આ વિધાન ખોટું। ત્રીજું, મધ્યસ્થ એ હંમેશા માહિતીમાંની એક સંખ્યા હોય છે। તો મધ્યસ્થ એ માહિતીની જ સંખ્યા હોવાની, કારણ કે આપણે એમાં શું કરી છે, તો કે ચડતા ક્રમમાં ગોઠવી દઈ, પછી બરાબર વચ્ચે આવતું જે અવલોકન હોય એ આપણો મધ્યસ્થ થાય। તો બરાબર વચ્ચે આવતું અવલોકન હોય તો એ માહિતીનું જ અવલોકન થયું ને, તો પછી મધ્યસ્થ એ હંમેશા માહિતીમાંની એક સંખ્યા હોય છે, આ વિધાન સાચું। એના પછી ચોથું ખરું ખોટું, માહિતી 6, 4, 3, 8, 9, 12, 13 અને 9 આની સરાસરી 9 છે એવું આપણને પૂછ્યું છે। તો આપણે પહેલાં સરાસરી મેળવવી પડે અને જો 9 મળે તો સાચું પડે, નકર વિધાન ખોટું પડે। તો જોઈ લઈએ આપણે અવલોકનોનો સરવાળો કરી સરાસરી, આ ચોથું ખરા ખોટું, સરાસરી બરાબર આપણા અવલોકનો છે 6, 4, 3, 8, 9, 12, 13 અને 9 13 વત્તા 9 છેદમાં કેટલા અવલોકનો થયા? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 તો અંશનો સરવાળો કરો, જોઈએ શું જવાબ આવે છે। 6 અને 4 10 ને 3 13 13 ને 8 21, 21 9 30 30 ને 10 40 2 42 42 3 45 10 55 55 ને 9 64 64 ભાગ્યા 8 88 64 તો આપણી સરાસરી આપણને કેટલી મળી? 8 ખરા ખોટામાં આપણને એવું કીધું હતું કે આ માહિતીની સરાસરી 9 છે, પણ આપણને કેટલી મળી? 8 માટે આ વિધાન પણ ખોટું, બરાબર? તો અહીંયા આપણું સ્વાધ્યાય 3.2
पूरू थाय छे। त्यार बाद अगर आपणे लंब आलेख विषे समझवानुं छे, पण ई आपणे हवे पछीना नेक्स्ट लेक्चरमां